नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान। हवे छेले आपणे एमां भारतनी प्राचीनतम प्रजा एनो परिचय मेळव्यो हतो। आजे आपणे आर्य अने द्रविड संस्कृतिनी विगतो मेळवीशुं, बराबर, अथवा एनो परिचय। तो जुओ કે ભાઈ ભારતની અંદર આર્યો અથવા આર્ય સંસ્કૃતિ એવું કહેવાતું, આર્યો એટલે કે નોર્ડિક, એ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી। મતલબ સમકાલીન કે એની આરે જે આપણે જોઈએ અલગ અલગ બધી પ્રજાઓ આવી હતી, તો એના કરતાં આર્યો છે એ સૌથી વધારે વિકસિત હોશિયાર હતા। તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા, મતલબ એની શરૂઆત કરી। તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવી સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું। મતલબ કે ભાઈ બીજી સંસ્કૃતિ હતી એનું બધું સારું સારું એને અપનાવી લીધું। આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ આ બધાની પૂજા એ લોકો કરતા હતા। પછી ત્યારબાદ એને શું કર્યું, તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ એટલે કે વૈદિક ઋચા એટલે કે મંત્રોની રચના કરી, મંત્રો રચ્યા। સમય જતાં જતાં એને યજ્ઞ યાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ। મતલબ યજ્ઞ હવનની આપણે જો રામાયણ મહાભારત જુઓ, ખાસ કરીને રામાયણ તમે જુઓ તો એમાં ઋષિ મુનિઓ બેઠા બેઠા શું કરતા, હવન કરતા। એટલે જો રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર લઈ ગયા સાથે, કે બધા હવન કરતા હતા અને એ બે ભાઈઓ હવનનું ધ્યાન રાખતા હતા, તો આવી શરૂઆત કરી। આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યવર્ત નામ આપવામાં આવ્યું। મતલબ કે જે આર્ય રહેતા હતા એ સમયે એને આર્યવર્ત એવું નામ આપ્યું। આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા, ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી તે પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું। એટલે ઉત્તર ભારતમાં, બરાબર, આ પંજાબ ને બધો વિસ્તાર જે બધો છે, દિલ્હી ને પંજાબ, એ બધો આખો વિસ્તાર પાણીવાળો, નદી બધી ભરપૂર, પાણી પુષ્કળ પ્રમાણમાં, એટલે એ લોકોએ એ વિસ્તારની અંદર સૌ પ્રથમ વસવાટ કર્યો, ત્યાં રહ્યા। ત્યારબાદ આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણા દેશનું નામ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો। જો આ યાદ રાખજો, એક વાક્યના પ્રશ્નમાં પૂછાય, વિકલ્પમાં ક્યાંક આવે કે ભાઈ ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું, તો કે ભાઈ કાં ભરતભૂમિ કાં રાજા ભરતના નામ ઉપરથી, કાં ભરત જાતિના લોકો હતા એના ઉપરથી, અથવા એના ઉપરથી, બરાબર, રાજા ભરત અથવા ભરત જાતિના લોકો જાતિ ઉપરથી આપણા દેશનું નામ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ અને છેલ્લે ભારત એવું પડ્યું છે। હવે આર્યોને ભારતને ભવ્ય અને સમૃદ્ધિ સંસ્કૃતિનો વારસો આપ્યો છે। જો આપણો આ વારસો આવો ભવ્ય છે તો એના માટે જવાબદાર કોણ છે, તો કે આર્યો। દ્રવિડો અથવા દ્રવિડ સંસ્કૃતિ, બરાબર, હવે જો દ્રવિડ સંસ્કૃતિની વાત કરીએ, જો ખાલી ઘણીવાર એવું બને કે ખાલી આર્ય સંસ્કૃતિનું પૂછાય, દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા, તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા, જે ભારતના જ હતા, પહેલાં આ લોકો ઉત્તર ભારતમાં રહેતા હતા। તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો દડો એટલે કે સિંધુ ખીણીની સંસ્કૃતિના સર્જકો મનાય છે। આ લોકો સૌપ્રથમ ઉત્તર ભારતમાં જ રહેતા હતા અને ઓલા લોકો તો વાયવ્ય દિશામાંથી આવ્યા હતા, ઉપરથી બીજા દેશમાંથી। તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, એટલે માતા અને પિતાને એ ભગવાન તરીકે પૂજતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો, કે શંકર અને પાર્વતી બે એક છે, શંકર ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, એને પાણી રેડવું જોઈએ, એ બધું થયેલું હતું। આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે। જો આપણે પ્રકૃતિની પૂજા કરતા થઈએ શેના લીધે, તો કે દ્રવિડ જાતિની લોકલ, કારણ કે એ તો જૂની હતી, આર્યો કરતાં પહેલાં આવેલી હતી અને ભારતની જ હતી। ધૂપ દીપ આરતી વડે દેવ દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે। જો આપણે જે ધૂપ દીવા બધું કરીએ છીએ એ શું શેના લીધે, દ્રવિડ જાતિના લોકોને, કારણ કે એ લોકોની સંસ્કૃતિ હતી, આપણે એના વંશજો કહેવાય, ધીમે ધીમે આપણે એ સંસ્કૃતિ અપનાવતા ગઈ। એટલા માટે જો આપણે જો સવાર સાંજ ઘરે આપણે ભગવાનના દીવાબત્તી કરતી કરીએ છીએ, આરતી કરીએ, અગરબત્તી કરીએ। દ્રવિડો માતૃમૂલક અને માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા, માતૃમૂલક, માતાને સ્થાન આપતા, એના આધારે પોતાનું જીવન જીવતા હતા।
તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. અવકાશી ગ્રહ, આપણે જો નક્ષત્ર જોઈએ, જોઈને કે ભાઈ ચોઘડિયું કયું છે, કયું ચોઘડિયું સારું છે, સારા ચોઘડિયામાં કયું કામ કરવું, પછી હોડી બનાવી, હોડી બનાવવાનું કામ, તરાપા, તરાપા એટલે કે એમાં હોડી જેવું ન હોય, ખાલી એમનેમ સીધા જે વાંસનો બનાવવામાં આવતો, કાંતવું કાપડ વણવાનું, વણવું કાપડને પછી બનાવવું, દોરા બનાવે, દોરામાંથી કાપડ બનાવવું, અને પછી રંગવું, રંગકામ પણ ધરાવતા હતા. એટલે એ લોકો પાસે એવું જ્ઞાન હતું. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. ધીમે ધીમે દ્રવિડ લોકો પેલા ઉત્તર ભારતમાં રહેતા, પછી આર્ય લોકો આવી ગયા, પછી એની સાથે ઝઘડાઓ થતા, યુદ્ધ થતા, એટલે આ લોકો શું કર્યું કે ભાઈ બાજવું, એના કરતાં ધીમે ધીમે પોતે ખસી ગયા અહીંયાથી અને દક્ષિણ ભારતમાં વયા ગયા. કારણ કે આપણે જોઈએ કે ભાઈ તાકાતવાળા માણસો હોય હંમેશા એનું કામ શું છે, નબળા માણસોને હેરાન કરવાનું, દબાવવાનું. ખબર છે આ લોકો કંઈ કરી શકવાના નથી એટલે એને દબાવવાના છે એક યા બીજી રીતે. એટલે દ્રવિડ લોકો વિચાર્યું કે ભાઈ આપણે એની સાથે લડવું, ઝઘડાઓ કરવો, એના કરતાં આપણે ધીમે ધીમે વયા જાય. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો, દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. બરાબર, અત્યારે જો આ મુખ્ય ભાષા બોલતા લોકો, મતલબ દક્ષિણ ભારતના તમામ રાજ્યો છે એમાં આ ભાષા બોલતા લોકો વસે છે, તો આ તમામ લોકો દ્રવિડ જાતિના છે. મતલબ કે એના વંશજો, એના પૂર્વજો એ બધા દ્રવિડો જ હતા, આ એના બધા વંશજો કહેવાય છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી સભર છે. મતલબ કે તમિલ ભાષાની શરૂઆત એને આ દ્રવિડ લોકોએ કરી, મતલબ કે આ ભાષાનું જ્ઞાન, આ ભાષાની રચના પણ આ દ્રવિડ લોકોએ કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, જો ખાલી આર્ય સંસ્કૃતિ અને દ્રવિડ સંસ્કૃતિ આ અલગ અલગ તમને કોઈ પણ એક વસ્તુ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, આ આખે આખો પ્રશ્ન છે આર્ય સંસ્કૃતિ અને દ્રવિડ સંસ્કૃતિ, તમારે સારા અક્ષરે લખવાનો છે અને પાકો પણ કરવાનો છે. જોઈ લેજો પહેલેથી પ્રશ્ન છે, આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો. અથવા બરાબર જોઈ લેજો, અહીંયા પ્રશ્ન છે કે આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો. અથવા ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો અને દ્રવિડોનો પરિચય આપો. તો જોઈ લ્યો અહીંથી, આ સૌ પ્રથમ આર્યો, કે આર્ય જાતિ વિશે અહીંયા સંપૂર્ણ માહિતી છે. બરાબર, અહીં સુધીની આ તમામ માહિતી તમારે લેવાની છે, મેળવવાની છે અને સારા અક્ષરે લખવાની છે. હવે એ લખાઈ જાય ત્યારબાદ તમારે દ્રવિડ સંસ્કૃતિ એની માહિતી પણ મેળવી અને તમારે લખવાની રહેશે. અહીંયા બધું આપેલું છે, તમારે સારા અક્ષરે આ બધું લખવાનું છે. આ આખો પ્રશ્ન તમારે પાકો કરી, પાકો થઈ જાય ત્યારબાદ તમારે મોઢે લખવાનો છે, જેથી કરીને તમને ખબર પડે કે તમે કેટલું પાકું કર્યું. સમજાઈ ગયું? ફરી કહી દઉં છું, આ આખે આખો પ્રશ્ન બે વખત હોમવર્કમાં લખવાનો છે. કેટલી વખત? બે વખત. બે વખત લખાઈ જાય એટલે તમારે પાકો કરવાનો, પાકો થઈ જાય એટલે જોયા વગર, બરાબર, ઈશ્વરનો ડર રાખી, તમને કોઈ જોતું નથી, કોઈ જોવે છે એમ સમજવાનું નહીં, પણ તમારે જોયા વગર સારા અક્ષરે આ આખે આખો જવાબ પાકો કરીને લખવાનો રહેશે. સમજાણું? જોઈ જોઈને કોઈ લખશે નહીં, ફરજિયાત રીતે બધા વિદ્યાર્થીઓએ આ આખે આખો પ્રશ્ન પાકો કરવાનો છે. પાકો થઈ ગયા બાદ ત્યારબાદ તમારે લખવાનો રહેશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એક જોડકું છે, જરાક જોઈ લઈ. જો અહીંયા નીચે એક જોડકું આપવામાં આવ્યું છે, ગૌતમ બુદ્ધની પ્રતિમા, તો આવશે સારનાથ, કીર્તિ તોરણ તો આવશે વડનગર, રુદ્ર મહાલય
तो આવશે સિદ્ધપુર। સૂર્ય મંદિર ક્યાં આવ્યું? તો કે ભાઈ મોઢેરામાં। ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો કે ભાઈ ગિરનારમાં, ગિરનારની તળેટીમાં। નીચે વિકલ્પ આપ્યા છે, જુઓ આ વિકલ્પ ખાલી તમારે 1-10 વિકલ્પ છે, એ જરાક જોઈ લેજો, જવાબ સાથે અહીંયા આપેલા છે, બરોબર, એ પાકા કરવાના છે, સાથોસાથ એના જવાબ અહીંયા આપેલા છે। અને કાલે આગળ પછી ફરીથી આપણે જ્યારે મળીએ ત્યારે આગળ વધશું, કંઈક બીજો પ્રશ્ન વ્યવસ્થિત લેશું આપણે, જેથી કરીને તમારે પરીક્ષાની અંદર પાકું થઈ શકે। જો અહીંયા ખરા ખોટા પણ આપેલા છે એ જરાક જોઈ લેજો, અને ઉપર 3 ખાલી જગ્યા છે, તા તમામ વસ્તુ તમારે જોવાની છે। અને ખાલી અત્યારે હોમવર્કમાં તમારે માત્ર ખાલી પ્રશ્ન જ કરવાનો છે, 2 વખત લખવાનો છે, સાથોસાથ પાકો કરવાનો છે, પાકું થઈ ગયા પછી તમારે એ પ્રશ્ન જોયા વગર મોઢે લખવાનો રહેશે। ચાલો ફરીથી મળીશું, અસ્તુ।